સુરતના બેડમિન્ટન સ્પર્ધાનો પીવી સિંધુએ પ્રારંભ કરાવ્યો. પ્રથમવાર મિક્સ ટીમ ઇવેન્ટના ગુજરાતનો મેડલ નિશ્ચિત થયો. 36માં નેશનલ ગેમ્સનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે સુરતમાં આજે બેડમિન્ટન સ્પર્ધાનો શુભારંભ પીવી સિંધુ દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં તેઓએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને આજે મિક્સ ટીમ ઇવેન્ટ યોજાઈ હતી, જેમાં ગુજરાતે નેશનલ ગેમ્સના ઇતિહાસમાં પ્રથમવાર મેડલ નિશ્ચિત કર્યો છે, જેથી ગુજરાત ટીમ સહિત એસોસિએશને પણ આ બાબતમાં ખુશી અને ગર્વની લાગણી વ્યક્ત કરી છે. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલ બેડમિન્ટનની સ્પર્ધામાં ગુજરાતનું શાનદાર પરફોર્મન્સ રહ્યું છે. તસ્લીમ ઇજાગ્રસ્ત હોવા છતાં અન્ય ખેલાડીઓ દ્વારા અલગ અલગ ઇવેન્ટમાં શાનદાર પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું. ખેલાડીઓ દ્વારા કોર્ટ પર આક્રમક પ્રદર્શન કરાતા ઉત્તરાખંડની ટીમને હરાવવામાં આવી હતી. ઉત્તરાખંડની ટીમ મજબૂત હોવા છતાં ગુજરાતના ખેલાડીઓ અપસેટ સર્જવામાં સફળ રહ્યા હતા. ગુજરાત બેડમિન્ટન ટીમના મેનેજર મોનેશ મશરૂવાલાએ જણાવ્યું હતું કે નેશનલ ગેમ્સમાં ગુજરાતને બેડમિન્ટનમાં પ્રથમવાર મેડલ સ્થિત થયો છે, જેથી અમે ખૂબ જ ખુશ છીએ. રાજ્યમાં બેડમિન્ટનનું સ્થળ અને સ્થાન પણ ઊંચું આવી રહ્યું છે, જે આ મેડલ છે એ દર્શાવી રહ્યું છે. અમે હજુ પણ વધુ સારું પરફોર્મન્સ કરવાની આશા રાખીએ છીએ, ત્યારે સુરતમાં ખેલાડીઓને ખૂબ જ સારી રીતના પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે અને જે રીતે પ્રેક્ષકો પણ નારા લગાવી રહ્યા છે, જેનાથી ખેલાડીઓનું પણ મનોબળ મજબૂત બને છે. ગુજરાત ટીમના હેડ કોચ અમરીશ સિંઘે જણાવ્યું હતું કે છેલ્લા 2 સપ્તાહથી આ તૈયારીઓ ચાલુ હતી, ત્યારે ઉત્તરાખંડની ટીમ સામે આવતા છેલ્લી ઘડીએ સ્ટ્રેટેજી બદલવામાં આવી હતી અને અમુકને જ હરાવવા છતાં પણ ખેલાડીઓએ ખૂબ સારું પ્રદર્શન કર્યું, જેથી આપણે મેડલ નિશ્ચિત કરી શક્યા છીએ. ત્યારે આવતીકાલે કેરળ સામે સેમિફાઇનલ છે, જેમાં પણ અપસેટ સર્જવાની આશા છે. ત્યારે પીવી સિંધુએ બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યા બાદ ગુજરાત પણ જીત તરફ આગળ વધી રહ્યું છે. રિયલી થિંકિંગ અબાઉટ ધ ગેમ બીકોઝ આઈ થિંક ઇફ આઈ એમ ફિઝિકલી ઓલ રાઇટ આઈ વુડ બી એબલ ટુ પ્લે એટ માય બેસ્ટ એન્ડ સો ધ એન્ટાયર ફોકસ ઇઝ ઓન હાઉ ટુ ગેટ ધ બોડી ઓલ રાઇટ, ગેટ ધ ડેલી રૂટીન્સ રાઇટ એન્ડ get the body going. I think that is the only focus. I'm not really focusing on the game because I have realized that if my body is fine, then I've been able to show good results in the last 1 year, and I think that's going to be the same for me in the next 5 to 6 months also, where the entire focus would be on the body. And yeah, would love to move past quarterfinals and semifinals of the Super Series events and get into a big final, and I hope and I'm sure that that's coming soon. મને બહુ સારું લાગી રહ્યું છે કે હું ગુજરાત માટે રમી રહી છું અને બહુ પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે કે ગુજરાતમાં ટોર્નામેન્ટ આ થઈ રહી છે અને ફર્સ્ટ મેચ અમે લોકો જે જીત્યા છે, તો એ અમારા માટે બહુ પોઝિટિવ છે કે ટીમને કોન્ફિડન્સ છે કે અમે આગળની મેચીસ જીતી શકશું. મને લાગે છે કે જેમ કે HS પ્રણય જે બહુ સારા પ્લેયર છે, તો કેરલાની ટીમ એ બહુ સ્ટ્રોંગ લાગે છે મને, તો અમારા નેક્સ્ટ મેચ અગર અમે અહીંયા જીતીશું આ મેચ, તો અમારી સેમીમાં કેરલા જોડે થશે. બહુ સારું આયોજન કર્યું છે અને બહુ સારી ફેસિલિટીઝ આપી છે અને બહુ મતલબ આવી ટુર્નામેન્ટ મેં કદી નથી રમી, ઇન્ટરનેશનલ્સ રમી છું પણ આવી ટુર્નામેન્ટ કદી નથી રમી, બહુ સારું ઓર્ગેનાઇઝ કર્યું છે. ફર્સ્ટ સેટ હારી કોર્ટ કન્ડિશન એડજસ્ટ કરવું મુશ્કેલ થઈ રહ્યું હતું અમને, બટ પછી અમે ગેમ્સ પ્લાન સમજી ગયા અને સ્ટ્રેટેજાઇઝ કર્યું અને પછી અમે બંને ગેમ પ્લાનિંગ કરીને નીકાળી. હા, અમે ફર્સ્ટ ડે બહારના લોકો ખાસા એમને નવરાત્રિમાં જવું હતું, તો ફર્સ્ટ ડે અમે ગયા હતા ટેનિસ ક્લબમાં નવરાત્રિમાં. અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ, સુરત. કોઠારામાં 250 વર્ષ જૂની ભટ્ટ ગરબીમાં ખેલૈયાઓનો અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં નવલા નોરતામાં
ખેલૈયો મન ભરીને ઘૂમતા હોય છે ત્યારે પોતાની પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃતિની સાથે સાથે જે રીતના પોતાની પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃતિની સાથે અંદાજે 250 વર્ષ જૂની ભટ્ટગરબીની અંદર પણ ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। જી હા, અમે વાત કરી રહ્યા છીએ કોઠારાની, તો કોઠારામાં રાત્રિ દરમિયાન માત્ર બહેનો માટેની ગરબીનું આયોજન થાય છે। ભટ્ટગરબી જે આયોજનમાં છે એ ભટ્ટગરબીમાં આમ તો બહેનો સિવાય કોઈ હિસ્સો લઈ શકતા નથી, ત્યારે વાત કરીશું તો છેલ્લા 250 વર્ષથી ભટ્ટગરબીનું આયોજન કોઠારામાં થઈ રહ્યું છે। આજે છેલ્લા 8 વર્ષથી ઓર્કેસ્ટ્રાની સંગાથી યોજાતી આ ગરબી રમવા માટે કોઠારા અને આસપાસના ગામના બહેનો ઉમટી પડે છે। હાલ આ ગરબીમાં આશાપુરા ઓર્કેસ્ટ્રાના કૃપાલસિંહ જાડેજા, મીના છેડા, પ્રજ્ઞા પટેલ સહિતનું ગ્રુપ ધૂમ મચાવી રહ્યું છે। ભટ્ટગરબીના આયોજકે આ આયોજનને સફળ બનાવવા માટે પ્રમુખ મનોજ સોનીની આગેવાનીમાં મયુર દરજી, પાર્થ દરજી, વિનોદ દરજી, ભરતસિંહ સોઢા સહિતના યુવાન મિત્રો પણ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। શહેરમાં ખેલૈયાઓ જે રીતના ડીજેના તાલે નાચતા હોય છે, ત્યારે કોઠારાની અંદર પણ અંદાજે 250 વર્ષ જૂની ભટ્ટગરબીમાં બહેનો દ્વારા ખૂબ જ સરસ મજાના રાસ સાથે માતાજીની ભાવવંદના કરવામાં આવી રહી છે। મનોજ સોની, જીટીવી ન્યૂઝ, ભુજ। મોરબીની શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવના પ્રસિદ્ધ ગાયક કૈલાશ ખેરે ગરબાની રમઝટ બોલાવી હતી। કૈલાશ ખેર જમાવટ કરે તે પૂર્વે પત્રકારો સાથે વાતચીત કરી હતી। મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવમાં પોતાના સુરના જાદુથી ખેલૈયાઓને રાસ ગરબે રમાવવા માટે બોલિવૂડના ખ્યાતનામ સૂફી ગાયક અને કલાકાર તરીકે જાણીતા એવા કૈલાશ ખેરે ધૂમ મચાવી હતી। યોગથી આધ્યાત્મિકતાની ફિલોસોફી અને સંસ્કાર સંસ્કૃતિ તેમજ આત્મનિર્ભર ભારત વિશે અને પોતાની કેરિયર વિશે પણ કૈલાશ ખેરે મુક્ત મને મીડિયા સમક્ષ વાતચીત કરી હતી। ત્યારે શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવમાં પણ કૈલાશ ખેરે ગરબાની રમઝટ બોલાવી હતી। કૈલાશ ખેરના આગમનની સાથે સાથે જ ખેલૈયાઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। ત્યારે મોરબી શહેરની અંદર કૈલાશ ખેરનું આગમન થતાં ખેલૈયાઓની સાથે સાથે મોરબીના શહેરીજનો પણ તેઓને સાંભળવા માટે ઉમટી પડ્યા હતા। જો વાત કરીએ કૈલાશ ખેર બાબતમાં, તો કૈલાશ ખેર દ્વારા મોરબીના આગમન બાદ તેઓએ જણાવ્યું હતું કે મોરબી માત્ર ઉદ્યમી નથી, પરંતુ આફતમાંથી પણ બેઠા થવાનું અદ્ભુત સામર્થ્ય ધરાવે છે, એટલે જ મોરબી ઉદ્યોગનગરી તરીકે પૂરા વિશ્વમાં જાણીતું છે। આ સાથે સાથે તેઓએ મોરબીવાસીઓમાં જે રીતના સંસ્કાર સંસ્કૃતિ અને પરંપરાને જાળવવાની સાથે સાથે ધાર્મિક અને સેવા કાર્યોની જ્યોત પ્રજ્વલે છે, જેના કારણે જ મોરબી શહેરની અંદર કોઈ પણ જાતની આફત આવે છે ત્યારે મોરબીના નાગરિકો એ આફતને ફેસ કરી અને ફરીથી એક મુકામ સુધી પહોંચવા માટે સામર્થ્ય ધરાવે છે, એવું કૈલાશ ખેરે જણાવ્યું હતું। અશોક ખરચરિયા, જીટીવી ન્યૂઝ, મોરબી। ભીમાભાઈ હંબલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગાંધીધામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 72મા જન્મદિવસ નિમિત્તે તેમજ સેવા પખવાડિયા અંતર્ગત અમૃત મહોત્સવ કાર્યક્રમ નિમિત્તે કચ્છના ગાંધીધામ મધ્યે દાતાશ્રી ભીમાભાઈ હમીરભાઈ હુંબલ ચેરિટેબલ ટ્રસ્ટ અને કચ્છ જિલ્લાના સામાજિક અગ્રણી શ્રી બાબુભાઈ ભીમાભાઈ હુંબલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે, હમીરભાઈ ભીમાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે, ત્યારે આ અગાઉ પણ અંજાર ખાતે ભવ્ય મેગા મેડિકલ કેમ્પની સફળતા મળી હતી। ત્યારબાદ 1 ઓક્ટોબરના શનિવારે સવારે 8:30 થી સાંજે 5 વાગ્યા સુધી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, અને જેમાં
અંદાજે 300 થી પણ વધારે બોટલનું બ્લડ ડોનેશન એકત્ર કરાયું હતું. આ તકે રક્તદાન કરનારા તમામ દાતાઓનો બાબુભાઈ હુંબલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર રાજકીય તેમજ સામાજિક આગેવાનો તેમજ સમાજસેવા સાથે જોડાયેલા ગાંધીધામ શહેરની વિવિધ સંસ્થાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અંજારના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે બાબુભાઈ હુંબલને બ્લડ ડોનેશન કેમ્પ યોજવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ અગાઉ ભુજોડી આહિર કન્યા છાત્રાલય ખાતે પણ અંગદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, એ બદલ પણ શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં દીપકભાઈ વોરા, મુરજીભાઈ મ્યાત્રા, બાબુભાઈ ડાંગર, જખાભાઈ હુંબલ, કિરણભાઈ આહિર સહિત વિવિધ સામાજિક અને રાજકીય આગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72મા જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પની અંદર 300થી પણ વધારે બોટલ એકત્ર કરી ભીમાભાઈ હમીરભાઈ હુંબલ ચેરિટેબલ ટ્રસ્ટ અને બાબુભાઈ ભીમાભાઈ હુંબલ દ્વારા એક અતકેરું કાર્ય કરવામાં આવ્યું હતું. મધ્ય અમારા ભીમાભાઈ હમીરભાઈ હુંબલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક બ્લડ ડોનેશનનો મેગા કેમ્પનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આપણા પ્રજાવત્સલ્ય અને સવાયા કચ્છની જેને આપણે ઉપમા આપી છે, વિશ્વમાં જેણે આપણો ભારતનું નામ રોશન કર્યું છે, એવા આપણા સૌના લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 72મા જન્મદિવસના પખવાડિયા અંગેના જે કાર્યક્રમો ચાલી રહ્યા છે દરરોજ અલગ અલગ રીતે આખા દેશમાં, એ અનુસંધાને આજે આ બ્લડ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 75મા અમૃત મહોત્સવના નિમિત્તે પણ કાર્યક્રમો ચાલી રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમમાં આજે આપણી સૌને વચ્ચે પ્રોત્સાહિત કરવા આપણા ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને અંજારના ધારાસભ્ય શ્રી વાસણભાઈ આહિર, આપણા સૌનું ગૌરવ, આપણા સૌના લોકડાલીડા એવા વાસણભાઈ પણ ઉપસ્થિત છે. દીપકભાઈ વોરા, બાબુભાઈ ડાંગર, મુરજીભાઈ આહિર, કિરણભાઈ અને અલગ અલગ સંસ્થાઓ આ કેમ્પમાં આજે જોડાયેલી છે. ભારત વિકાસ પરિષદ, મુંદ્રા કન્ટેનર એસોસિએશન, આહિર સમાજ, રોટરી ક્લબ ઓફ ગાંધીધામ અને અહીંયા ઘણી બધી સંસ્થાઓના પ્રયાસથી આજે મને આશા છે કે 500 બોટલથી ઉપર રક્તદાન કરવાનું છે, થવાનું છે. રક્તદાન એટલે મોટા મોટું દાન છે. આપણા બ્લડ આપવાથી કોઈનું જીવન બચવું હોય તો એનાથી વિશેષ કોઈ પુણ્યકામ હોઈ ન શકે. માટે આ કાર્યક્રમમાં અંગે વાસણભાઈ પણ ઘણી બધી આપને વાત કરી. હું નરેન્દ્રભાઈ મોદી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. આવનારા સમયમાં એણે, જો કે આપણે સૌ જાણીએ છીએ, કચ્છ માટે તો મોદી સાહેબને ખૂબ લાગણી છે. ગમે ત્યાં વિદેશમાં હોય તો પણ કચ્છને યાદ કરે અને કચ્છને થોડા સમય પહેલાં જ ઘણી બધી ભેટો આપી ગયા છે. એટલે આપણે તો નરેન્દ્રભાઈ મોદી સાહેબને ક્યારેય પણ ભૂલી ન શકીએ, આપણે આપણે એના ઋણી રહેશું. એવા સાહેબના જન્મદિવસ નિમિત્તે જ્યારે આખા વિશ્વમાં પણ એનો જન્મદિવસ મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે હું એટલું જ કહીશ, એના જન્મદિવસ નિમિત્તે એમને ખૂબ ખૂબ શુભેચ્છા, એમને દીર્ઘાયુ અને એમનું આરોગ્ય બહુ સારું રહે અને હજી પણ વિશેષ ભારત દેશની વિશેષ સેવા ઘણા લાંબા સમય સુધી કરે અને વિશ્વમાં પણ એમનું ખરેખર નામ રોશન થાય એવી શુભેચ્છા આપું છું. આજે ભીમાભાઈ હમીરભાઈ હુંબલ પરિવાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીધામ ખાતે ખૂબ લોકો ઉત્સાહપૂર્વક રક્તદાન શિબિરમાં ભાગ લઈ રહ્યા છે. એને પ્રણેતા, એના મુખ્ય આયોજન કરતા ભાઈ શ્રી બાબુભાઈ હુંબલ આ બીજી વખત હમણાં ગયા અઠવાડિયે અંગદાન વિશે પણ અમારી ભુજોડી કન્યા આહિર કન્યા છાત્રાલયમાં પણ કાર્યક્રમ રાખ્યો હતો. આજે ફરી અહીંયા રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે અને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આઝાદી કા અમૃત મહોત્સવ 75 વર્ષમાં જ્યારે ભારત દેશ ઉજવી રહ્યું છે ત્યારે આપણા પ્રજાવત્સલ પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક ઈચ્છા છે કે પ્રત્યેક ભારતીય 130 કરોડ લોકો આઝાદી કા અમૃત મહોત્સવનું કોઈક ને કોઈક ભાગ બને, કોઈક પાર્ટ બને અને એ પાર્ટ બનવાથી અનેક લોકોની દુઃખ પીડા આપણે હરી શકશું. અને એવા જ આ બધા જ કાર્યક્રમો જ્યારે ગુજરાત દેશનું અગ્રેસર બની રહ્યું છે અને આ
ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર આદરણીય નરેન્દ્રભાઈ અને આદરણીય ભૂપેન્દ્રભાઈની સરકાર આરોગ્યલક્ષી પ્રજાલક્ષી અનેક જ્યારે કાર્યો કરી રહી છે તેમાં આવી શૈક્ષિક સંસ્થાઓએ આવીને પોતાનું પણ એક દાયિત્વ નિભાવવાની જે પરંપરા આપણી ભારતીય પરંપરા છે સામાજિક સંસ્થાઓ પણ આમાં આવે એમાં પોતાનો એક ભાગ બને પાર્ટ બને તો સોનામાં સુગંધ ભળે એ રીતનું આ સેવા કામ ધમધમી ઉઠે અને આજે મને આનંદ છે કે બાબભાઈ દ્વારા આ સફળ કેમ્પનું રક્તદાન કેમ્પનું જે આયોજન કર્યું હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આમાં કર્મયોગી જેટલા ડૉક્ટર અને મેડિકલ સ્ટાફ પણ જે આમાં ભાગ લઈ રહ્યા છે એ લોકોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું એ કર્મયોગીની ભૂમિકા ભજવીને કોઈકના આંસુ લૂછવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત કરતા આવા સૌ કર્મવીરોને પણ હૃદયપૂર્વકના અભિનંદન ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ આવી રહ્યા છે કચ્છની મુલાકાતે શું કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રી શ્રીમાન રાણાભાઈ આહિર જીટીવી ન્યૂઝ ગાંધીધામ કચ્છ પોલીસ પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓનો ઉત્સાહ ચરમસીમાએ દરરોજ જામી રહી છે રાસ ગરબાની રમઝટ સમગ્ર દેશની અંદર નવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે દેશના પ્રહરી તરીકે એટલે કે વાત કરીશું પોલીસની તો પોલીસ પોતાની ફરજ દરમિયાન કોઈ પણ જાતની આનંદની પ્રતિક્રિયા વ્યક્ત કરી શકતા નથી ત્યારે હળવદ પોલીસ પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે હળવદ પોલીસ પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓનો પણ ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે હળવદની પોલીસ લાઇન ખાતે નવરાત્રી મહોત્સવમાં પરંપરાગત વેશભૂષામાં ખેલૈયાઓ આગવી શૈલીમાં સંસ્કૃતિને ઉજાગર કરતા રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા હતા ત્યારે નાના બાળ ખેલૈયાએ જે રીતે બેહણી મારી અને ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા ત્યારે ઉપસ્થિત તમામ લોકો પણ નાના બાળ ખેલૈયાને જોઈ અને ખૂબ જ આનંદથી અભિભૂત થયા હતા પોલીસ ડિપાર્ટમેન્ટની ફરજ દરમિયાન વિવિધ તહેવારો પર પોલીસને જ્યારે પોતાની ફરજ પર રહેવાનું હોય છે ત્યારે પોલીસ પરિવાર માટે આ આનંદના અવસરમાં એવું પણ બનતું હોય છે કે પરિવારના મેઇન વ્યક્તિ છે એ ફરજ બજાવી રહ્યા હોય છે અને પરિવારના સભ્યો આ નવરાત્રી પર્વનો આનંદ લઈ રહ્યા હોય છે ત્યારે પોલીસ પરિવાર આયોજિત નવરાત્રી મહોત્સવમાં ભક્તિ આરાધના સાથે ઉત્સાહ અને ઉમંગ બેવડાયો હતો હળવદ પોલીસ પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવમાં દરરોજ નવું નવું નજરાણું જોવા મળે છે ત્યારે અલગ અલગ કલાકારો પોતાના સુરેલા અવાજમાં ખેલૈયાઓને પણ મંત્રમુગ્ધ કરી દે છે આ ઉપરાંત અન્ય કલાકારો નવરાત્રી મહોત્સવમાં આવી લોકોને મનોરંજન પણ પૂરું પાડે છે ત્યારે આ નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર MV પટેલ સહિતના સ્ટાફ પણ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે મયુર રાવલ GTV ન્યૂઝ હળવદ ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયાની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમનું નોંધણ વદર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલિતાણા તાલુકાના 7 જેટલા ગામમાં નોંધણવદર ખીજડીયા સમઢિયાળા હણોલ નેસડી નવાગામ બડેલીના લોકોએ લાભ પ્રાપ્ત કર્યો હતો સેવા સેતુ કાર્યક્રમમાં ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાએ દીપ પ્રાગટ્ય કરી અને ખુલ્લો મૂક્યો હતો ત્યારે પાલિતાણાના મામલતદાર HK પટેલ નાયબ મામલતદાર બાવળિયાભાઈ સર્કલ ઓફિસર સહિત પાલિતાણા ભાજપ પ્રમુખ નૂતનસિંહ ગોયલ અને પાલિતાણા તાલુકા પ્રમુખ શૈલેષભાઈ અને વિરોધ પક્ષના નેતા જેરામભાઈ રાઠોડે હાજરી આપી હતી નોંગણવદર ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ પાંચાભાઈ ડંગલ તેમજ સભ્ય તુલસીભાઈ મકવાણા દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારની એક જ નિયમ છે કે એક જ જગ્યા પરથી આધાર કાર્ડ રેશન કાર્ડ અને આવકના દાખલા સહિત આયુષ્યમાન કાર્ડ જેવી કામગીરી કરવામાં આવે છે ત્યારે મામલતદાર ઓફિસ સ્ટાફ તથા તાલુકા પંચાયતની અને પશુ ડૉક્ટરોએ પણ ખાસ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા માટે માજી સરપંચ મંજીભાઈ ગોહિલ ડીલર શશિકાંતભાઈ દવે હરીશભાઈ લાઠિયાએ ખાસ જહેમત ઉઠાવી હતી આ સાથે સાથે નોંધણવદર શાળાના આચાર્ય
परेशभाई पण विविध प्रकारनी एक्टिविटी साथे सतत ने सतत सेवा की प्रवृत्ति करता रह्या हता। અંતમાં આભાર વિધિ ગ્રામ પંચાયતના તલાટી મંત્રીએ કરી હતી અને આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વિષ્ણુભાઈ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે ભીખાભાઈ ધારાસભ્ય તરીકે ઉપસ્થિત રહેવાને બદલે એક સામાન્ય વ્યક્તિ તરીકે પોતાની નામના લઈને લોકોના માનસ પર છવાયેલા છે। ત્યારે સેવા સેતુ કાર્યક્રમની અંદર પણ ભીખાભાઈ બારૈયાએ એક સહજ માનવ તરીકે પણ લોકો સાથે આ સેવા સેતુમાં જોડાયા હતા। આજે નોંગણોદર ગામે આઠમા તબક્કાના સેવા સેતુ જે લોકોની જે સેવાની ભાવનાથી જે આઠમા તબક્કાનો સેવા સેતુ આજે નોંગણોદર ગામે યોજાયો ત્યારે આ સેવા સેતુમાં સાત ગામના કસ્ટરોમાં સાતે ગામના લોકોની પૂરી અને પૂરેપૂરો લાભ લીધો, તેમજ જે સરકારની ભાવના છે એ ભાવનાને પહોંચી વળવા અને સરકારે જે યોજનાઓ બનાવી છે એમને પૂરેપૂરો લાભ લેવા માટે પાલિતાણાની જનતાએ આજે આઠમા તબક્કામાં લગભગ 13,000 લોકોએ આ સેવા સેતુના માધ્યમથી લાભ લીધો છે અને લોકોને પૂરેપૂરો સંતોષ છે। જે લોકોને તાલુકા મથકે મામલતદાર કચેરીએ ન જવું પડે અને જે પોતાની રોજીરોટી પાડીને જે જવું પડતું હોય એ ન જવા માટે આ સેવા સેતુના માધ્યમથી આજે પાલિતાણાની જનતા ખુશ છે અને સેવા સેતુના લગભગ મારા ખ્યાલ મુજબ આજે 15,000ની આજુબાજુ આ સેવા સેતુના માધ્યમથી લાભ પહોંચતો થયો છે। શશિકાંત દવે, જીટીવી ન્યૂઝ, પાલિતાણા। વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનામાં આજે દુનિયા ભલે ગમે તેટલી મુઠ્ઠીમાં આવી ગઈ હોય પણ 21મી સદીમાં જીવતો કેટલોય વર્ગ આજે પણ 18મી સદીમાં જીવતો હોય તેમ લાગી રહ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના ખડખડ ગામમાં રહેતી અને અંધશ્રદ્ધામાં રાજતી એક મહિલાએ જ એક મહિલાને ડાકણ હોવાના વેમે બેરહેમીપૂર્વક હત્યા કરી નાખી છે। વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનામાં પણ આજે દુનિયા ભલે મુઠ્ઠીમાં આવી ગઈ પરંતુ 21મી સદીમાં જીવતો અમુક વર્ગ છે એ આજે પણ 18મી સદીમાં જીવતો હોય એવું લાગી રહ્યું છે। જી હા, અમે વાત કરી રહ્યા છીએ છોટાઉદેપુર જિલ્લાની। છોટાઉદેપુર જિલ્લાના ખડખડ ગામે રહેતી અને અંધશ્રદ્ધામાં રાજતી એક મહિલાએ અન્ય મહિલાની ડાકણ હોવાનો વેમ રાખી અને બેરહેમીપૂર્વક હત્યા કરી નાખી હતી। વાત છે છોટાઉદેપુર જિલ્લાના ખડખડ ગામની કે જે ગામમાં 65 વર્ષીય હિંગળીબેન રાઠવા નામની વિધવા મહિલા રહેતી હતી અને તેની 4 દીકરીઓના તેઓએ લગ્ન કરાવી દીધા હતા। તેઓ એકલવાયુ જીવન જીવતા હતા ત્યારે તેઓના સંતાનમાં દીકરો ન હોય અને પતિનું મરણ થતાં તેઓ પાસે જે થોડી ઘણી જમીન હતી એ જમીનમાં ખેતી કરી પોતાના જીવનનું ગુજરાન ચલાવતા હતા। પરંતુ હિંગળીબેન માટે એકલવાયુ જીવન જીવવું મુશ્કેલ હતું ત્યારે હિંગળીબેન પર તેની જ ભત્રીજા વહુ રંગલીબેન રાઠવાએ આરોપ લગાવ્યો હતો કે તે ડાકણ છે। 5 માસ પહેલાં રંગલી, કે જેને એક દીકરીને જન્મ આપ્યો હતો, તેનું કોઈ કારણોસર મોત નિપજ્યું હતું ત્યારે રંગલી રાઠવાના મનમાં એક વાત ઘર કરી ગઈ હતી કે હિંગળીબેન રાઠવા એ એક ડાકણનો અવતાર છે અને તે મારી દીકરીને ખાઈ ગઈ છે। બસ આ વાતને લઈને જ વારંવાર તે હિંગળીબેન જોડે ઝઘડા કરતી હતી અને તેને શાંતિથી રહેવા દેતી ન હતી। ત્યારે રંગલીના ડરથી અલગ અલગ જગ્યાએ હિંગલીબેન રાઠવા રહેવા જતા હતા, તો બીજી તરફ રંગલીબેન રાઠવાએ પોતાના કાકીજી સાસુની સાથે કોઈપણ હિસાબથી તેઓને મોતને ઘાટ ઉતારી દેવા માટે મોકો શોધતા હતા। ત્યારે વાત કરીશું ગઈકાલે સવારના 10 વાગ્યાની આસપાસ જ્યારે તે એક હેન્ડપંપ પર પાણી ભરવા ગઈ હતી ત્યારે લોકોની અવર જવર બિલકુલ ન હતી। ત્યારે નજીકમાં જ સંતાયેલ રંગલીબેન રાઠવાએ હિંગળીબેન રાઠવા પર ઉપરા છાપરી વાર કરવા લાગી અને એક બે નહીં પણ માથાના ભાગે, છાતીના અને શરીરના અન્ય ભાગે વાર કરી અને તેને પાલિયા વડે હિંગલી રાઠવા પર હુમલો કરી અને હાથ પણ કાપી નાખ્યા હતા। આ જીવલેણ એવા આ હુમલાની અંદર હિંગલી રાઠવાનું કમકમાટાભેર મોત નિપજતા લોકોને પણ આ બાબતનો ખ્યાલ આવ્યો હતો। ત્યારે
પોતાની જ કાકી સાસુ હિંગલી રાઠવાની હત્યારણ બનેલી ભત્રીજાવો રંગલી રાઠવા કાકી સાસુને મોતને ઘાટ ઉતારી ત્યાંથી તો ભાગી ગઈ હતી. જોકે આ બાબતમાં ગ્રામજનોએ પોલીસને જાણ કરતાં પોલીસ એક્શનમાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ હત્યારી રંગલી રાઠવાને રાઉન્ડઅપ કરી કોરોના ટેસ્ટ કરાવીને ધરપકડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. છોટા ઉદેપુર જિલ્લો આમ તો આદિવાસી બહુમૂલ્ય ધરાવતો જિલ્લો છે અને આ વિસ્તારમાં અવારનવાર અંધશ્રદ્ધાને લઈને અવારનવાર આવા બનાવો બનતા હોય છે અને કેટલાય નિર્દોષ લોકોનો જીવ પણ જાય છે અને કેટલાય લોકોના ઘર ઉજળી જાય છે. ત્યારે વારંવાર આવા બનતા બનાવોને લઈને છોટા ઉદેપુર પ્રશાસન અને પોલીસ વિભાગ દ્વારા પણ અવારનવાર અવેરનેસ કાર્યક્રમો યોજી અને લોકોમાં જાગૃતિનું અભિયાન પણ ચલાવવામાં આવે છે. ત્યારે શિક્ષણ ક્ષેત્રે ભલે આ વિસ્તારમાં પ્રગતિ થઈ હોય, લોકો ભલે સાક્ષર થયા હોય, પરંતુ જૂનવાની અને રૂઢિચુસ્ત માનસિકતામાં જે રાચી રહ્યા છે એ લોકોમાં અંધશ્રદ્ધાનું ભૂત જ્યાં સુધી નહીં નીકળે ત્યારે આવી જ રીતના નિર્દોષ આ જે મહિલાનું મોત થયું છે એવી ઘટનાઓ બનતી જ રહેશે. ઉલ્લેખનીય છે, જીટીવી ગુજરાત ન્યૂઝ આવા કોઈ પણ બાબતને સમર્થન કરતું નથી, ખાસ કરીને જે અંધશ્રદ્ધામાં રાચી અને ડાકણ હોવાનો વેમ રાખી જે હત્યાનો બનાવ બન્યો છે તેની જીટીવી ગુજરાત ન્યૂઝ પણ નિંદા કરે છે. આ સાથે સાથે જ ભવિષ્યમાં પણ આદિવાસી જિલ્લામાં આવા અમુક સામાજિક કાર્યકર્તા અને સંગઠનો દ્વારા તેમજ રાજકીય પાર્ટીઓ દ્વારા પણ જો અંધશ્રદ્ધાને બાબતમાં જાગૃતતા અભિયાન ચલાવશે તો આવી અનેક મહિલાઓ મોતના મુખમાંથી બચી શકશે. છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશનમાં એક ગઈકાલે એક ઘટના મર્ડરની ઘટના ઘટેલી છે. એની વિગત એવી છે કે રંગપુર પોલીસ સ્ટેશનના ખડખડ ગામે એક 65 વર્ષની વિધવા મહિલાની હત્યા કરવામાં આવી છે અને આ હત્યા એમની ભત્રીજા વહુ રંગલીબેન નામની મહિલાએ જ કરેલી છે. આમાં એ જે આરોપી મહિલા છે એમનું સંતાન લગભગ 5-1 મહિના પહેલાં કોઈ કારણસર મરણ ગયેલ હતું એટલે આ બેનને એનો વહેમ એવો હતો કે આ પોતાના સંતાનનું મરણ એ એમની કાકીજી સાસુ છે એમના વળગાડને કારણે મરી ગયા છે, જેનો વેરઝેર રાખી અને ગઈકાલે લગભગ 10:30ના સુમારે પોતાના ઘરની બાજુમાં જ એક માલક હથિયાર જે પાડિયાથી ઘણા બધા ઘા મારી 4-5 ઘા મારી અને એનું મોત નિપજાવેલ છે. અને આનું આ મરણ જનાર બેનનું લાશનું પોસ્ટમોર્ટમ સિવિલ હોસ્પિટલ છોટાઉદેપુર કરેલ છે અને આ ઘટનામાં સંડોવાયેલ આરોપી બેન એ હાલ કોર્ડન કરી અને કોરોના ટેસ્ટ કરી એની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે. અમારી માને ડાકણ કરીને એને જમીન ખાવા માટે મારી છે એ ચોરાઈથી, અને છે ને 2 વર્ષથી મારો બાપ અપથાઈ પીલ્લો, પછી છે ને એને અપથાઈ જ્યા પછી એને ઢાળ ભાગ કરી બીજે ઘર હુવી છે ત્યાં સુધી અને પાછળ ધારીઓને પાડ્યા લઈને પડે છે, ખેતરમાં જાય તો ખેતરમાં પડે છે, પછી બીજે ઘેરે કા બાબાનો ઘેર ત્યાં હુવે છે, પછી એક બીજું ઘેર છે ત્યાં હુવે છે, એમ કરી કરી નાહી છે. નાહી એક બેન મૂંગી છે મારી, તો એ બેન છે ને મારે ઘેર બીમાર હતી એટલે મેં લઈ આવેલી, મેં આને બોડવા ભોવા કરીને એને ઊભી કરી છે. હમણે એ બેન મારે ઘેરે જ હતી પણ આની મારી મોટી બેન ત્યાં મોકલી આપી છે. એ અમારી છે ને ભાભી થાય છે, મારનાર એ રંગલી એ છે, એ સુરભુક સુર મારી ભાઈ એટલે અમારા કાકાનો છોકરો છોકરાની વહુ છે એટલે અમારી ભાભી થાય એ સુરબોકડિયાની છે. એ વેમ ને વેમ તે કંઈ નથી હોતો પણ ખાલી છે ને ડાકણ ને એને કરીને પાળીએ દઈ જાય ત્યાં લઈને ફરે છે અને પાળીએ લઈને પાછળ ગયો છે. એ માર છોકરીને માર નાખેલી એમ કરીને એ છોકરીને છે ને એ આફી મારકૂટ કરીને એને માર નાખી હતી એમની મમ્મી, તે એ છોકરી અપ થાય છે બરાબર છે, તો પછી છે ને એ છોકરી મારી મમ્મીને માથે પાડી એ મારી નાખી કરીને. મારું ઝીણી છે, એમને 4 છોકરીઓ હતી, એમના કોઈ છોકરા નથી હતા, છોકરા નથી છોકરી એટલી જ હતી, તો એમને સાથે એમની છોકરી અપ થઈ ગઈ એટલે મારકૂટી ગઈ, 2 જણાને મારકૂટી કરીને પછી દવાખાને લઈ ગયા, મરી ગઈ, તો એમને સાથે વેમ ઘાલી ડાકણ કરીને એમને મારી નાખે, એમને ઘેરવાળી કેમતાની ઘેરવાળી રંગલી એટલે વેમ ઘાલી દીધું કે યાદ મારી હશે એમ કરીને, એટલે છોક મારી છોકરીને મારી નાખી એમ કરી એટલે ડાકણ એમ કરીને એનો વેમ ઘાલીને એમને રંગલી સાથે ઝાટકાઈને મારી છે એમને દાદડીથી, પાણી પાવલી દાદડીથી ઘા લગભગ 8 જોયા છે મેં નજર.
એ સત્યને અમારે ઘેર હોતી હતી, પછી બીજાને ઘેર હોતી હતી રાત્રે, પછી સવારે મેં 8:30 વાગે ખેતરમાં ગયો ને, તો પછી ઘેરે હતી તો મેં ખેતરમાં જતો રહ્યો. કોઈ નથી એમને, અમે રોજે પાછળ થોડા ફરીએ, અમારે ખેતરમાં જતા રહીએ. પછી ખેતરમાં મેં ખબર પડી તો પછી ઘેરે ગયો, તો પછી પડેલી જોઈ મરેલી. કેટલા સમયથી આ બેમ રાખતો? એટલે 2 વર્ષ જેવું થયું બેમ, તે એમની છોકરી 1 વર્ષ થઈ ગયું મરી ગયેલી. એમથી વતન રોજે ખેતરમાં જાય તો પાડી લેતો જ ફરવા, ને કંઈ છે નુણે છે કંઈ ઘાસ કાપે છે એમ કરીને રોજને ફરતો જ ફરે છે. એટલે પેલી બૈરી છે ને પાણી ભરવા જેલી કાકી, તો પાછી પાણી લીક આવતી હતી ને પેલી દેગડો મેં પાણી ભરવા જામ કરી દે, ઘડો લીકને ગઈ ને પછી દાંતડી હાથેમાં લીકને હંતાઈકને ઝાટકા જ મારી નાખલે, માથામાં બહુ આખો ભેજો દેખાય છે એવું, પછી અહીં મારેલું, પછી હાથને તોડી નાખ્યો ને હાથે. રેહાન પટેલ, જીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર. કોંગ્રેસના 4 કાર્યકર્તાઓને પાસામાં ધકેલવામાં આવતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો વખતે કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા કાળા વાવટા બતાવવામાં આવ્યા હતા, જેના લઈને ભાજપ દ્વારા કિન્નાખોરી રાખી અને એક ગુનાહિત ઇતિહાસ ધરાવતી મહિલાના નામે છેડતીની ફરિયાદ કરાવી છે અને 4 જેટલા કાર્યકર્તાઓને પાસા હેઠળ ધકેલાતા કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ છે. આ તમામ ઉલ્લેખ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન જ્યારે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે રોડ ઉપર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા. આ બાબતને ભાજપ દ્વારા અલગ રૂપ આપવામાં આવ્યું છે એવું કોંગ્રેસ દ્વારા હાલ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી અલગ અલગ જેલમાં નાખી દેતા કોંગ્રેસમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. શહેર પ્રમુખ હસમુખ દેસાઈએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં લોકશાહી ઢબે કોઈ વ્યક્તિ પોતાનો વિરોધ પણ વ્યક્ત કરી શકતો નથી, તેમજ શાસકોની સામે બોલી પણ શકતો નથી. કાળા વાવટા ફરકાવીએ અને એ સાંકેતિક વિરોધ છે ત્યારે અમારા 4 કાર્યકર્તાઓને પાસા હેઠળ ધરીને લોકશાહીનો આ સત્તાધીશો દ્વારા સરે આમ ઉલ્લંઘન કરી રહ્યા છે. સુરતમાં ખુલ્લેઆમ જે દારૂનું વેચાણ કરી રહ્યા છે એવા બુટલેગરોને અને તાપી નદીમાંથી રેતીનું ખનન કરેલા માફિયાઓને પાસા હેઠળ નાખવાને બદલે અમારા કાર્યકર્તાઓને પાસામાં નાખવામાં આવ્યા છે. અને જે મહિલાએ છેડતીની ફરિયાદ નોંધાવી છે, મહિલા પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, ત્યારે આ બાબતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તાનાશાહી અને પોલીસના બળપ્રયોગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એવું કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. આજે જે 29મી પીએમ ના રોડ શો વખતે અમારા 4 કાર્યકર્તાએ કાળા વાવટા બતાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, તો એમના વિરોધમાં એમની અટકાયત કરવામાં આવી હતી. એ અટકાયત બાબતે પહેલાં એ લોકોને છેડતીની ફરિયાદ થઈ, હવે છેડતીની ફરિયાદમાંથી પ્રૂવ કર્યું કે એ થયું નથી, અને જે મહિલાના નામે છેડતી થઈ છે, જે મહિલાએ છેડતીનું બહાનું કાઢ્યું છે, એ મહિલા પોતે જ દારૂ ગાંજો અને કુટણખાનું ચલાવતી હોય, દારૂગાંજો વેચતી હોય એવી મહિલાઓનું જો ભાજપા માનીને અમારા ભાઈઓ પર ખોટા આક્ષેપો કરતી હોય તો આ વાત એકદમ વાહિયાત છે. અને બીજી કે પાસા કરવી, તો લિંબાયત પોલીસ સ્ટેશનની હદમાં આટલા દારૂના અડ્ડા ચાલે છે, તો કેટલા બુટલેગરોની ઉપર પાસા થઈ એ લિંબાયત પોલીસ સ્ટેશન અમને જણાવે અને PI જણાવે, પછી અમારા કાર્યકર્તા ભાઈઓ ઉપર જે કલમ લગાવવાના હશે એ અમારી હાજરીમાં અને અમને પ્રૂવ કરીને બતાવે કે ખરેખર અમારા ભાઈઓએ શું ગુનો કર્યો છે. ત્યારે અમે પ્રજાના પૈસાની સામે લખલૂટ ખર્ચ કરી ગમે તેમ ઝડપવાનો પ્રયાસ કરી રહ્યા હતા, આટલી બધી મોંઘવારીમાંથી પસાર થયો હોય ત્યારે આ પ્રજાના પૈસા ખોટી રીતે ન વેડફાય એની સામે અમે ભારતીય જનતા પાર્ટીને કાળા વાવટા બતાવવાનો કાર્યક્રમ રાખ્યો. ત્યારે આ ભાજપના આગેવાનોએ પોલીસ મારફત અમારા કાર્યકર્તાઓને પકડી એની ઉપર ખોટા કેસ કરી, એની ઉપર છેડતીના બનાવો છે એવા કેસ કરી એને પાછામાં ઘાલવાનો પ્રયાસ કર્યો છે. એટલે આ કોંગ્રેસના કાર્યકરોને ડરાવવાનો ધમકાવવાનો જે ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે એને કોંગ્રેસ સાખી નહીં લે.
અમે કમિશનર્સને રજૂઆત કરવામાં આવ્યા છે. ખોટી રીતે કોંગ્રેસના કાર્યકરોને પાસામાં ધકેલી એનકેન રીતે દબાવવામાં આવે છે. કોંગ્રેસનો કાર્યકર દબાવવાનો નથી. ભારતીય જનતા પાર્ટી આવતી લોકસભામાં આવતી ધારાસભામાં પોતાની હાર ભાળી ગઈ છે એટલે કોંગ્રેસના કાર્યકરોને દબાવવાનો પ્રયાસ કરે છે. ચાર લોકોને પાસા હેઠળ મૂકવામાં આવ્યા છે, જુદી જુદી જગ્યાએ જેલમાં ધકેલવામાં આવ્યા છે. અમારા કોંગ્રેસના પ્રોટોકોલ મંત્રી આશીષભાઈ રાયને પાસા હેઠળ મોકલવામાં આવ્યા છે અને દરેકને આ પાસા હેઠળ કાયદા પાસાના કાયદામાં અલગ અલગ જગ્યા ઉપર જુદી જુદી જેલમાં મૂકવામાં આવ્યા છે. ખોટી રીતે કેસ કરવામાં આવ્યા છે, ખોટા કેસોમાં ફસાવી દીધા હોય એવી રીતે ખોટા આક્ષેપો કરીને ઊભા કરવામાં આવ્યા છે. ત્યારે આવા જે કેસો કરીને પાસાની અંદર જે ધકેલવામાં આવ્યા છે એવા લોકોને એની અમે રજૂઆત કરવા કમિશનરશ્રી પાસે અમે આવ્યા છીએ અને આજે કમિશનરશ્રીને અમે રજૂઆત કરવા જવાના લગાવ્યું. માન્ય ગૃહમંત્રી મુખ્યમંત્રી ગુજરાતના આ રીતે સંવિધાનનો દુરુપયોગ કરે, આ રીતે કાયદાનો દુરુપયોગ કરે અને લોકતંત્રનો પર અમાનુષી અત્યાચાર કરે, આ કઈ રીતે શક્ય છે? સાહેબ, 200 વર્ષના બ્રિટિશ શાસનમાં કદી આવું બન્યું નથી. એમણે 190 કાર્યકરોને ડિટેઇન કર્યા. ડિટેઇન કરવા સામે એ મુદ્દો નથી, પણ તમે કાયદો વ્યવસ્થા જાળવવા ડિટેઇન કરો, પણ તમે પાસાનો વ્યક્તિગત ઉપયોગ કરો એ કઈ રીતે સ્વીકાર્ય છે? આ એક બહુ અધમ અને નિમ્ન કક્ષાનું ઘાતક કૃત્ય છે અને આ એક હિંસા છે, એક પ્રકારની કાયદાની હિંસા છે. અને આ કાયદાની હિંસા એ બ્રિટિશ શાસન શું, આ ભારત આઝાદ થયા પછી આ પહેલીવાર અમે સુરત શહેરમાં જોઈ રહ્યા છીએ. સુરત શહેરના યુવાન ગૃહમંત્રી અને મુખ્યમંત્રી માટે આ બહુ આઘાતજનક અને શરમજનક બાબત છે કે પોલીસ આ રીતે કરી રહી છે, એમના માર્ગદર્શનથી કરી રહી છે. આ કોઈ રીતે આ વસ્તુ લોકતંત્રમાં સહન થાય એમ નથી અને આ સંવિધાનનું સરાસર અપમાન છે અને આને માટે હવે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સિવાય બીજો કોઈ રસ્તો અમને દેખાતો નથી અને હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે આ બાબત તાત્કાલિક જો આની પર ન્યાય આપવો જ પડશે. કારણ કે આ રીતે તો કોઈ દિવસ કોઈ વિપક્ષનું, કોઈ પોલિટિકલ પાર્ટીનું, કોઈ માનવી વ્યક્તિગત બે વ્યક્તિ પણ પોતાની કોઈ જાહેર કામ નહીં કરી શકે. અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત. સુરતના વેસ વિસ્તારમાં લાઈવ મોતની છલાંગ. 10 માળેથી કાપડ દલાલનો આપઘાત કરવામાં આવ્યો છે. વિદેશથી આવ્યા બાદ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થયેલી જોવા મળે છે. સુરત શહેર છેલ્લા કેટલાક સમયથી ક્રાઇમ સિટીની સાથે સાથે સુસાઇડ સિટી બની રહ્યું હોય એવું લાગી રહ્યું છે. આવો જ એક કિસ્સો સુરત શહેરમાં વધુ બહાર આવ્યો છે. સુરતમાં વેસુ ખાતેના હેપ્પી ગ્લોરિયન્સના કાપડના વેપારીએ શુક્રવારે સવારે 10મા માળેથી મોતની છલાંગ લગાવી અને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. રાજસ્થાનના વતની નીતિન મહેન્દ્ર જૈન, જે પરિવાર સાથે વેસુ સ્થિત હેપ્પી ગ્લોરિયન્સમાં રહે છે, ત્યારે તેઓ રિંગરોડ ખાતે ઇન્ડિયા માર્કેટમાં કાપડની દુકાન ચલાવતા હતા. આ દરમિયાન શુક્રવારે સવારે નીતિને 10મા માળે રહેતા સંબંધીને મળવા ગયો હતો અને ત્યારબાદ 10મા માળેથી જમ્પ લાવી દીધું હતું. નીતિને 10મા માળેથી કૂદકો માર્યો હોવાની જાણ થતાં તેઓના સગાવાલા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. નીતિનને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં ફરજ પરના તબીબોએ નીતિનને મૃત ઘોષિત કર્યો હતો. હાલ તો નીતિનના આપઘાત પાછળનું કારણ અકબંધ છે. ત્યારે ઉલ્લેખનીય છે કે નીતિનના માત્ર 5 થી 6 માસ પહેલા જ લગ્ન થયા હતા, ત્યારે તેના અકાળે મોતથી પરિવારમાં પણ શોક છવાયો છે. હાલ તો આ સમગ્ર બનાવ અંગે ઉમરા પોલીસ તપાસ કરી રહી છે. નીતિન જૈન થોડાક દિવસ અગાઉ પણ પરિવારને જણાવ્યા વગર મોરેશિયસ નીકળી ગયો હતો અને પરિવારે ઉમરા પોલીસમાં મિસિંગની ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારે ઉમરા પોલીસે નીતિનના મોત અંગે અકસ્માતે મોતનો ગુંદો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત.
પાલિકાના આવાસનો ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલી જોડાઈને આવાસના લાભાર્થીઓને પોતાના ઘરની ચાવી આપી હતી. પરંતુ વર્ષોથી આવાસ વિહોણા લોકોએ અફોર્ડેબલ હાઉસિંગ સેલની કચેરીમાં મીડિયા સમક્ષ ડ્રો ન લાગતા વર્ષોથી ફોર્મ ભરીને વેઇટિંગમાં ઘરના ઘરની જ રાહ જોતી મહિલાઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગરીબો માટેના આવાસનો વર્ચ્યુઅલી ડ્રો કરવામાં આવ્યો હતો, પરંતુ સુરત શહેરમાં મોટી સંખ્યામાં ડ્રોમાં આવાસ ન લાગતા ઘણા અરજદારો નિરાશ થયા હતા. ત્યારે છેલ્લા 4 વર્ષથી સતત અરજીઓ કરી રહેલી અને વેઇટિંગ લિસ્ટમાં નામ વાંચનારી મહિલાઓ પોતાના ઘરનું સપનું સાકાર ન થતાં ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી અને પાલિકા દ્વારા તેમની સાથે સતત અન્યાય કરી દેવામાં આવ્યો છે એવો આક્ષેપ સાથે તેઓએ જણાવ્યું હતું કે ગરીબોને મકાન મળતા નથી, જ્યારે પૈસાદારો ખોટી રીતના લાંચ આપીને મકાન લઈ રહ્યા છે, જેથી તેમના જેવા સામાન્ય ગરીબો અને મજૂરી કામ કરનારા લોકોને આશરો મેળવવાનું મુશ્કેલ પડી રહ્યું છે. તો બીજી તરફ લાભાર્થીઓએ એવા પણ આક્ષેપ લગાવ્યા હતા કે જેઓને પોતાના ઘરના ઘર હોય છે, જેઓને આવાસની જરૂર નથી, એવા લોકો પણ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે મિલીભગત કરી અને અધિકારીઓ દ્વારા પોતાના માનીતાઓને આવાસની લાણી કરાવી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે ગરીબ મધ્યમ વર્ગને દબાવવામાં અધિકારીઓને પણ રસ હોય એવું લાગી રહ્યું છે. ત્યારે જો આ આક્ષેપ મુજબ આવાસના ડ્રો બાબતમાં પણ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તો એ બાબતમાં પણ ઘણા બધા પ્રશ્નોના ઉત્તર મળી શકે છે. ત્યારે વેધક સવાલ એ પણ છે કે કરે કોણ અને એકબીજાને ખો આપવા સિવાય મધ્યમ વર્ગના લાભાર્થીઓના લાભ બાબતમાં કોઈ પણ વ્યક્તિને રસ ના હોય એવું લાગી રહ્યું છે. હાલ તો સુરત મહાનગરપાલિકાના આવાસના ડ્રો વખતે મીડિયા સમક્ષ આ મહિલાઓ રડી પડી હતી. અમારે છે ને મકાનનું આજે 5 વર્ષથી આ ફોર્મ ભરેલું છે, તો અમને 300 જેવું વેટિંગ હતું, અત્યારે આજે અમારે 2300 એ વેટિંગ વહી ગયું છે. તો હું અત્યારે કોકના ઘરના કામ કરવા જાઉં છું સાહેબ, અને મને આવી રીતના હેરાન કરે છે, અને મેં કોકની પાસેથી પૈસા લઈ અને મેં 20,000 ભરેલા છે. તો સરકારને અમને ન્યાય આપવો જોઈએ કે તમે નવા ફોર્મ કેમ બહાર પાડો છો, અમને મકાન અમને આપો, બીજા પૈસા ખાય અને મકાન લગાડી દેશે, તો અમને કેમ મકાન નથી લાગતું? અને અમારે સામે ઘરના મકાનવાળા છે તો એને ફોર્મ લાગી ગયા છે, તો તમે નવા ફોર્મ કેમ બહાર પાડો છો? તો અમારે ન્યાય જોઈએ સાહેબ, અમારે બીજું કાંઈ નહીં. પૈસા ભરે એને 5 વર્ષ થઈ ગયા છે. અમને પછી આયા જ્યારે આવીને ત્યારે અમને એમ કે તમે સંમતિ આપી દો, સંમતિ આપી દો, સંમતિ આપી દો, તો અમે સંમતિ આપી દઈ. તો અમને વેટિંગ માં હતા, તો ઓલા વખતે અમને આયા બોલાવ્યા, તો અમે હું કોકના ઘરના કામ કરવા જઈ, તો અમે સવારના આવ્યા હતા, તો 5 વાગ્યા અમે અહીંથી ઘરે ગયા. આજે હું નોકરી ઉપરથી રજા લઈને આવી, કાલે માં મેદાનમાં ઓલું હતું તો ફોન કરીને બોલાવ્યા કે તમે આવો, તમે મકાનનું ફોર્મ ભર્યું છે, તો અમે ત્યાં 300 રૂપિયા રિક્ષા ભાડું બગાડીને ગયા, અને 200 રૂપિયા રિક્ષા ભાડું બગાડીને અમે આજે અહીંયા આવ્યા. મારે 250 રૂપિયાની નોકરી છે સાહેબ, તો અમારે કેવી રીતે ઘર ચલાવવાનું? બેન તમારું નામ? ગીતાબેન ધર્મેશભાઈ. શું કે છો અત્યારે? કઈ નહીં, 5-5 વર્ષથી અમારા મકાન એમાં વેટિંગમાં પડ્યા છે. મારું કહેવાનું એમ જ છે, જેને 2-2 મકાન છે તો એને ઘર મળે છે, જેને ઘર નથી એને કેમ આવું કરો છો? એટલે અમારે ન્યાય જોઈએ છે, બીજું કંઈ જોતું નહીં. સરકારને હવે શું કરવાનું છે કયો? બહાર ફોર્મ પડાય નહીં, મને એટલી ખબર પડે. નવા ફોર્મ પડાય નહીં, પહેલાં વેટિંગ વાળાને આલો, પછી તમે બીજાના ફોર્મ ભરવાના ચાલુ કરો, બસ એટલું જ મારું કહેવાનું છે. અમે મહેનત મજૂરી કર્યા, હું પોતે શાકભાજી વેચું છું, મારા છોકરાનું મારા ઘર પરિવારનું પૂરું કરું, મેં 20,000 રૂપિયા કેમ ભર્યા? મારું મન જાણે છે અને અત્યારે આવું થાય એટલે મારે અમારે આત્મા છોકરા મારા કાલના રોવે છે કે દુઃખી થાય. વચ્ચે ખાવા વાળા વચ્ચે બધા પૈસા ખાવ બહુ થઈ ગયા છે, એટલે મારે સાહેબને વિનંતી એટલી જ છે, બસ વેટિંગ વાળાને આલો, મેન સાહેબ વાળાને મારે મળવું છે, ને બસ એટલું જ કેવું છે કે વેટિંગ વાળાને તમે ઘર આલો, બસ એટલું જ છે. મારું નામ કામિનીબેન કોસે. શું રજૂઆત લઈને આવ્યા છો અત્યારે અહીં બધા ઓબાળો કરી રહ્યા છે, શું કારણ? 2014 થી હું ફોર્મ ભરેલી છું, હજુ મારો નામ તો વેટિંગ માં જ બોલે છે, બરોબર? તો હવે તો અમને તો વેટિંગ વાળાને પહેલે આ લોકો દેવા પડે ને, પછી નવા ફોર્મ બીજા પડાવવા પડે, નવા ફોર્મ વાળાને બધા ઘર આપી દે, ને વેટિંગ વાળા શું કરશે? પર વેટિંગ વાળાને તો પહેલે દેવા પડશે. પછી નહીં આશા હતી કે મકાન આ વખતે લાગશે ડ્રોમાં, શું કહે છે? આ વખતે આ લોકો અહીંયા આવે છે મ્યુનિસિપાલિટીના ઓફિસમાં, તો એ લોકો એમ કે તમે સંમતિ પત્ર ભરીને આપો, આવતા વર્ષે તમને લાગી જાય. તો આવતા વર્ષે કરીને આ 2014 હવે તો 2022 આવી જાય, વેટિંગમાં જ બોલે છે.
હવે તો આ લોકોએ તો અમને તો પહેલા વેટિંગ વાળાને દેવા પડે ને પહેલે પણ મારું એટલું જ કેવું છે, તમે વેટિંગ વાળા ને પેલા મકાન આપો પછી બીજા ફોર્મ નું આયોજન કરો. સાહીઠ હજાર ફોર્મ પાડી દીધા છે, પણ તમે પેલા વેટિંગ વાળા ને આપો નઈ ને હવે ફોર્મ પાડવાનું કારણ. વેટિંગ પાડવાનું હોત હું મતલબ છે, તમારે વેટિંગ વાળા ને જ નહીં અપાતા મકાન તો હું લેવાના આયોજન કરો. પેલા વેટિંગ વાળા ને મકાન આપો પછી ફોર્મ પાડો. બીજા પાંચ પાંચ વર્ષથી અમે બધા ગયા વર્ષે ફોર્મ ભર્યા એના નંબર લાગી ગયા, તમે કઈ ગાંડા થોડીક છે? સમયથી પેપર ભરજો, હવે અમે સમયથી પેપર ભરી દઈ તો અમને એમ થાય કે હાલ આપણે આશા હોય કે લાગી જાય તો હવે આ 2300 એ મૂકી દીધું છે. હવે આયા એક લાઈન કરી છે, હવે ન્યાય એક કાપલી આપે પછી એ કાપલી લઈને ઓલી બારીએ જવાનું, એટલે આખો દિવસ ધંધે જતા હોય પછી અહીંયા આવવાનું, એટલે એમ કે હવે તમારા 20,000 પાછા લઈ લો. એટલે હવે અમારે આશા તો રાખવાની નહીં, કારણ કે આ 2300 આ 2300 અને 5 મહિના પછી આ 5 વર્ષે તો 20,000 ભર્યા. હવે અમે નાના માણસો હોય પૈસા ન હોય કોઈક પાયદું ઉછીને પાછી લઈને ભર્યા હોય, હવે અમારી ઉંમર થઈ ગયા 45 વર્ષ અમારું હાલે છે, હવે 5 વર્ષ બીજી રાહ જોવાની, હવે અમને લાગશે કે નહીં લાગે એ તો કાંઈ આશા તો છે નહીં અમને. એટલે હવે સરકારને એમ કહી છે કે તમે નવા ફોર્મ મૂકાઈ બહાર પાડો છો, તમે આ વેટિંગ વાળાનો વારો લ્યો અને ઘરના મકાન વાળાને લાગે છે ભાડા વાળાને નથી લાગતું તો તમે ઓનલાઈન ચેક કરો, તમે ઓનલાઈન બધું ચેક કરો. અમે સરકારને એ કહેવા માંગી છે અને તમે નાના માણસોને વચ્ચે મધ્યમ વચ્ચે વર્ગ જે ઝૂંપડપટ્ટીમાં રહેશે ને એને કાંઈ તકલીફ નથી, જે બંગલામાં રહે ને એને કાંઈ તકલીફ નથી, જે વચ્ચેના ગાડામાં સમાજમાં જેને રહેવું છે ને એને બધી તકલીફ છે. એટલે અમને એમ થાય કે સરકાર અમને સહાય કરે તો અમે થોડુંક જીવન જીવી શકી, નકર અમે મારા આપઘાત કરીને મરી. અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત. ભક્તિ, શક્તિ અને સાધના એટલે નવરાત્રી પર્વ, મા અંબાની આરાધના કરવાનો તહેવાર એટલે નવરાત્રી મહોત્સવ, જેને લઈને આજે વિશ્વ અને દેશના ખૂણે ખૂણે હિન્દુ ધર્મના લોકો નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે. સમગ્ર દેશભરમાં નવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે જીટીવી ગુજરાત ન્યૂઝ પહોંચ્યું હતું બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે. જી હા, દિયોદરના સરસ્વતી વિદ્યાવિહાર પ્રાથમિક માધ્યમિક શાળાના પ્રાંગણમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે દિયોદરની સરસ્વતી વિદ્યાવિહાર પ્રાથમિક માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, નાના બાળકો અને શાળા પરિવારના ટ્રસ્ટીગણ સહિત શિક્ષકો સાથે વિદ્યાર્થિનીઓ અવનવા ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમી રહી છે, ત્યારે રંગબેરંગી કલરફુલ અવનવા પોશાકમાં વિદ્યાર્થિનીઓ પણ ગરબે ઘૂમી રહી હતી, ત્યારે શાળાના પ્રાંગણની જીટીવી ગુજરાત ન્યૂઝે મુલાકાત લીધી હતી. દિયોદરની સરસ્વતી વિદ્યાવિહાર શાળા ખાતે જીટીવી ગુજરાત ન્યૂઝ દ્વારા તમામ દ્રશ્યો આપની સાથે અમે દર્શાવી રહીએ છીએ. આપ નિહાળો આ અમારા એક્સક્લુઝિવ દ્રશ્યો. નમસ્કાર, હું છું વાહી નાયક. અમારી જીટીવીની ટીમ પહોંચી છે બનાસકાંઠાના દિયોદરના સરસ્વતી સ્કૂલમાં. ત્યાં આપણે ત્યાં ગરબાનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આપ સૌ જાણો છો કે દુનિયામાં નવરાત્રીનો પર્વ ઉજવાય છે, તેવી જ રીતે ગુજરાતના પણ દિયોદરના સરસ્વતી વિદ્યાલયમાં પણ આવી રીતે નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. ત્યાં અવનવા કાર્યક્રમો કરવામાં આવ્યા છે. લોકો એ ટ્રેડિશનલ કપડામાં આવે છે, તેની પ્રદક્ષિણા કરે છે. અને આપણે એક લોક સાથે વાત કરીએ, આજે અમારી સ્કૂલમાં ખૂબ જ સરસ આયોજન કરવાનું કરેલું આવે છે. અમને ખૂબ જ મજા આવી રહી છે અને અને આ અવસર ઉપર અમારી શાળાના નરેશભાઈ સરે ખૂબ જ ગરબાનું સરસ આયોજન કર્યું છે, તેથી અમને ખૂબ જ મજા આવી રહી છે. તો જોયું યુવાનોને અને વિદ્યાર્થીઓને કેટલી મજા આવી રહી છે નવરાત્રીના પર્વ પછી. આ નવરાત્રીનો પર્વ એટલો સારો અને મશગુલ છે કે અહીંયા માના અંબાજીના માના પ્રગટમાં ચાલી રહી છે, ત્યાં આપણે એક બીજા વ્યક્તિ સાથે વાત કરીશું. બહુ સારું, શ્રી સરસ્વતી પ્રાથમિક માધ્યમિક શાળા સંકુલ દિયોદર અહીંયા સરસ્વતી શાળા ખાતે નવરાત્રીનું આયોજન કરવામાં આવેલું છે. નાનેથી લઈ અને મોટા છોકરાઓ બધા નવરાત્રી રમી રહ્યા છે, ત્યારે અમને બહુ આનંદ આવે છે.
જોયું કે વિદ્યાર્થીઓને કેટલી મજા આવી રહી છે, તેમની એક બીજા વ્યક્તિ સાથે આપણે વાત કરી. બહુ સારું લાગે છે અમને નવરાત્રિમાં, અને ટ્રેડિશનલ સ્કૂલમાં બધા આવે છે છોકરાઓ, અને તાલ અને લય સાથે રમી રહ્યા છે. ટ્રેડિશનલ આવે તો બધા અમને પણ સારું લાગે છે કે આ બધા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. એ ધન્યવાદ છે સર. જોયું આ કોરોનાના બે વર્ષ સુધી આ નવરાત્રી ઉજવાઈ નથી રહી, પરંતુ અત્યારે બે વર્ષ બાદ જ્યારે લોકોમાં નવરાત્રી ઉજવાઈ રહી છે, સરકારે છુટ્ટી આપી છે, ત્યારે લોકોમાં ખૂબ આનંદ અને ઉલ્લાસ જોવા મળે છે. તો આપણે એક બીજી વ્યક્તિ સાથે વાત કરીશું. મને ખૂબ જ ઉત્સાહ છે, મને ખૂબ જ મજા આવી રહી છે, કારણ કે આ પર્વ આપણો આમાં આપણે ટ્રેડિશનલ કપડાં પહેરીએ છીએ, આપણી સંસ્કૃતિ છે, આપણી સંસ્કૃતિ આપણે કદી નહીં ભૂલવી જોઈએ. જોયું બધા લોકોએ ટ્રેડિશનલ કપડાંની સાથે રમઝટ જમાવી છે, અને આ નવરાત્રી એકદમ મશગુલ બની ગઈ છે, એકદમ મશગુલ બની ગઈ છે. અહીંયા નવરાત્રીમાં બધા લોકોએ ટ્રેડિશનલ કપડાં પહેર્યા છે, અને જ્યારે બધા લોકોએ ટ્રેડિશનલ કપડાં પહેર્યા છે અને લોકોએ એટલા મશગુલ છે રમવામાં કે જ્યારે અને અત્યારે બે વર્ષ બાદ તેમને આ નવરાત્રીનો મોકો મળે છે, ત્યારે તેનો સદુપયોગ કરે છે અને તે મન મૂકીને રમે છે. આજે શાળા પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણીમાં કેજીથી ધોરણ 1 અને ધોરણ 12 સુધીના ભાઈઓ બહેનો, પ્રથમ અને દ્વિતીય અને ત્રીજી નંબર પર આવનારા વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. શાળા પરિવારના ટ્રસ્ટી મંડળ અને શાળાના આચાર્ય શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ પણ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. ત્યારે નવરાત્રી પર્વની અંદર શાળામાં જે સ્કૂલના ગણવેશ હોય એને બદલે કલરફુલ ડ્રેસિંગ સાથે જે ગરબે સાથે માતાજીની આરાધના થઈ હતી, ત્યારે સમગ્ર શાળા સંકુલની અંદર પણ માતાજીના આરાધના પર્વ નિમિત્તે ભાવ અને ભક્તિભર્યું, માતાજીના આરાધના પર્વમાં ભાવ ભક્તિભર્યું વાતાવરણ બની ગયું હતું. કિશોર નાયક, જીટીવી ન્યૂઝ, દિયોદર. સુરતના નવરાત્રીનો ઉત્સાહ સાતમા આસમાને. પ્રમુખ વિદ્યાલય અને હંસ મુક્તિ વિદ્યાલયના શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમ્યા હતા. સુરત શહેરમાં નવરાત્રીનો ઉત્સાહ સાતમા આસમાને છે, ત્યારે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમ્યા. જી હા, અમે વાત કરી રહ્યા છીએ સુરત શહેરના કતારગામ વિસ્તારમાં સિંગણપુર રોડ પર આવેલી પ્રમુખ વિદ્યાલય અને હંસ મુક્તિ વિદ્યાલયના ધોરણ 1 થી ધોરણ 12ના વિદ્યાર્થીઓ મલ્ટીપર્પઝ હોલ ખાતે શિક્ષકો સાથે ગરબાના તાલે રમવાનો આનંદ માણ્યો હતો. પ્રમુખ વિદ્યાલયના આચાર્ય સુરેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ છેલ્લા 2 વર્ષથી પણ વધુ સમય દરમિયાન કોરોનાની અસરમાં હતા, ત્યારે શાળા દ્વારા પણ કોઈ એવી પ્રવૃત્તિ કરાવવામાં નહોતી આવી. આ આયોજનમાં અંદાજે 2000થી પણ વધુ વિદ્યાર્થીઓ ગરબે રમ્યા હતા, અને તમામ વિદ્યાર્થીઓમાં ગરબાનો ઉત્સાહ અને ઉમંગ સાથે એક નવો દોરી સંચાર મળે એ અમારો પ્રયાસ છે. મલ્ટીપર્પઝ હોલ ખાતે શાળાના વિદ્યાર્થીઓ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ગરબે ઘૂમી રહ્યા હતા, ત્યારે હંસમુક્તિ વિદ્યાભવનના આચાર્ય તેજસભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં તૈયાર થઈ અને શાળાએ આવ્યા હતા. અંદાજે બંને શાળાના 2000થી પણ વધારે વિદ્યાર્થીઓ આ સમગ્ર કાર્યક્રમમાં જોડાયા હતા, ત્યારે વિદ્યાર્થીઓએ પણ ડીજેના તાલે અવનવા સ્ટેપ કરી ગરબાનો આનંદ માણ્યો હતો, અને સાદા ગરબા, દોઢિયા, હીંચ, ઉડો સહિતના ટેપ વિદ્યાર્થીઓ લઈ અને આનંદ માણ્યો હતો. આ સાથે સાથે વાલીગણ પણ ઉપસ્થિત રહ્યો હતો, ત્યારે વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષકગણ પણ બાકાત ન હતો. વિદ્યાર્થીઓની સાથે શિક્ષકગણે પણ ખૂબ જ આનંદપૂર્વક ગરબાના તાલે રાસ રમ્યા હતા, અને વાલીઓએ પણ આ આનંદમાં સહભાગી થઈ અને આનંદની અભિવ્યક્તિ વ્યક્ત કરી હતી. મારું નામ તેજસ સુરેશભાઈ ઠક્કર છે. કતારગામ સ્થિત હંસ મુક્તિ વિદ્યાલયનો હું આચાર્ય છું, અને મલ્ટીપર્પઝ હોલમાં આજે જે નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે તેનું શાળા પરિવાર દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવેલું છે. અંદાજિત 1000 જેટલા બાળકો આવીને માતાજીના નવલા નોરતામાં પોતાનું યોગદાન આપ્યું છે, અને આપ જાણો છો કે ભાઈ ગુજરાતમાં નવરાત્રી કેટલી રંગેચંગે મનાવવામાં આવે છે. નાના ભૂલકાઓથી માંડીને વડીલોથી માંડીને બધાને નવરાત્રીનો અનેરો આનંદ રહેતો હોય છે, એટલે ખાલી બાળકો જ નહીં,
તેમના પેરેન્ટ્સ, તેમના દાદા દાદી પણ આવીને અત્યારે નવરાત્રિની એન્જોયમેન્ટ કરી રહ્યા છે. માતાજીને એ જ પ્રાર્થના રહેશે કે ભાઈ જેવી રીતે આપણું ગુજરાત દર વખતે એક ધંધાકીય અને એજ્યુકેશનમાં અવ્વલ નંબર ધરાવતું હોય છે, તેવી જ રીતે બાળકો પોતાના જીવનમાં બધી જ પરિસ્થિતિઓમાં સારી રીતે નિપુણપણે આગળ વધે અને ભણતરમાં પોતાનું નામ રોશન કરે. આભાર. માં અંબેની આરાધના કરવા આજે તમામ બાળકો, વાલી મિત્રો અને શિક્ષકગણ તરફથી અહીંયા એક મલ્ટીપર્પઝ હોલમાં ગરબાનો સમૂહ પ્રોગ્રામ રાખેલો છે. માતાજી બધાની મનોકામના પૂરી કરે, બધાની તબિયત સારી રાખે અને વિદ્યાર્થીઓને ભણવામાં રુચિ પેદા કરે એવી અભ્યર્થના સાથે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. આમાં શાળાના પ્રમુખ શ્રી જયરાજભાઈ લખાણી, મહેન્દ્રભાઈ લખાણી અને તમામ મિત્રોનો પૂરો સહયોગ છે. એપ્રોક્સિમેટલી 1800ની આસપાસ વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે અત્યારે. અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત. સુરતના ખટોદરા વિસ્તારના ઝઘડામાં મધ્યસ્થી કરવા ગયેલા યુવાનની ચપ્પુ મારીને હત્યા. યુવાનના મોતથી 3 વર્ષની પુત્રી અને માતાનું ભારે આક્રંદ. પટાર સિદ્ધિ ખાતે રહેતા રોહિત રાઠોડે જોયું કે તેની આસપાસમાં કોઈ ઝઘડો ચાલી રહ્યો છે, ત્યારે રોહિત દ્વારા તેમને મનાવવાની કોશિશ કરી હતી અને આ ઝઘડાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. રોહિતે જણાવ્યું હતું કે ખોટી મારામારી ન કરો અને આ સાથે સાથે મહિલાઓ સાથે પણ ઝપાઝપી થઈ રહી હતી, ત્યારે આ હુમલા કરનારાઓને સમજાવવા જતાં રોહિત રાઠોડ પર પણ ચપ્પુના ઘા કરવામાં આવ્યા હતા અને જેના પરિણામે રોહિતનું મોત નિપજ્યું હતું. ત્યારે ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં આ હત્યાની ઘટના બનતા રોહિતના પરિવારજનો ન્યાયની અપેક્ષા સાથે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઓફિસ ખાતે પહોંચ્યા હતા. મૃતકની બહેને જણાવ્યું હતું કે જેમના દ્વારા હત્યા કરવામાં આવી છે તેમની સામે ગુનો નોંધાયો છે, પરંતુ જેમણે હત્યા કરવા માટે કેટલાક યુવકોને બોલાવ્યા હતા એ બોલાવનારની સામે ફરિયાદ દાખલ થઈ નથી. મારા ભાઈની માત્ર 3 વર્ષની પુત્રી છે અને તેની પત્નીનો પણ હવે કોઈ સહારો નથી, ત્યારે ગૃહમંત્રીએ આ બાબતમાં તટસ્થ રહી અને સૂચન કરવું જોઈએ કે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી થઈ શકે. મૃતકના પરિવારજનો અને અન્ય લોકો હાલ ગૃહમંત્રીની ઓફિસ ખાતે પહોંચી આ રજૂઆત કરી હતી અને તેઓને અપેક્ષા છે કે ગૃહમંત્રી દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં આ બાબતની ગંભીરતાથી નોંધ લેવા માટે તાકીદ કરવામાં આવશે. મારા ભાઈ છે ને તો એના દોસ્તારને ત્યાં ગયા છે, કામ પર જાય છે, ત્યાં શીખવા માટે એને મળવા ગયા હતા. તો એ લોકોને ત્યાં કાકાભાઈનો ઝઘડા ચાલતા હતા કોઈ ગાડી બાબતથી. તો મારા પછી બધી જે પેલા ઝઘડા ચાલતા હતા ને તો ત્યાં એક દારૂવાળો ધંધો કરે છે, એમણે છે ને તો બધા ખબર નહીં કેવા દાડીવાળા બધા હતા, એ લોકોને બોલાવીને છે ને તો પેલા લોકોને ચપ્પુ મારાવતા હતા. પેલા મારા ભાઈના જે દોસ્તા છે ને એની વાઈફ લોકોને બધાને, તો મારા ભાઈ એટલું જ કીધું કે આ લોકોને ચપ્પુ નહીં મારો, નહીં મારો. તો એ લોકો કોઈ સાંભળી નહીં ને પછી મારા ભાઈ ચપ્પુ મારી દીધું ને પછી એ જે દારૂ વેચે ને એના ઘરમાં કે સંતાઈ ગયો. તો અમને ભાઈના ખૂણામાં પડ્યો તો અમને કંઈ ખબર જ નથી. પછી અમને બધાએ કીધું છે આ બેન સાક્ષી છે જે ચપ્પુ માર્યું છે એમણે જોવામાં, તો એણે કીધું કે બાજુવાળા ઘરમાં છે, તો અમે જાતે ગઈને એને લાવવા ગયા છે, પોલીસની મદદથી લેવા ગયા છે. તો બી પહેલાં એમ કહે છે કે અમારા ઘરમાં છે જ નથી, છે જ નથી, પણ મારી બેને જોવાઈ ગયું છે. તો અમે એને ત્યાંથી લઈને પોલીસની હસ્તકે ગયા ને ત્યાંથી લઈને પોલીસને સોંપ્યા છે એને. પણ જેને બોલાવ્યા છે તે એ લોકોનું અંદર કંઈ નામ નથી, નિશાન નથી, કંઈ જ નહીં. જે પહેલાં એ બોલાવ્યા છે એ લોકોએ એને મર્ડર કરાવ્યું છે, જે રીતે એને ખબર છે કે અમે મરાવ્યા છે તો એ લોકોના નામ કેમ નહીં હોય. જેને મર્ડર કરે એને તો અમે ઓળખતા જ નથી, પણ જેને ઓળખતા છે એને કરાવ્યું છે એ લોકોનું ત્યાં જરા એફઆઈઆરમાં કંઈ જ છે નથી. એટલે અમને ન્યાય આપો તમે. યશભાઈને અમે એટલી જ રજૂઆત કરવા માંગીએ છીએ કે અમને ન્યાય આપો, કેમ કે આ વિધવા હવે થઈ ગઈ છે, એના ઘરમાં કોઈ વારીસ દેખો છે જ નથી, કમાવાવાળું કે કોઈ જ નથી, વડીલમાં બી કોઈ નથી, જે મરી ગયા એ જ વડીલ હતા, હવે નાની બેબી છે એને ન્યાય
તો જુએ કે નહીં આ 22 વર્ષની છે એને કેવી રીતે પછી જીવન ગાઢશે એમ. એટલે તમે છે ને એટલું જ છે કે જેને બોલાવ્યા છે એને બી એને બી ગુંદામાં દાખલ કરો, એને કેમ તમે સુરક્ષા આપો છો, એને ઘરે મોકલી આપો છો, બધું કરો છો, તો એ થોડી ચાલે. એમને બોલાવ્યા તો પહેલાં આવ્યા છે ને, પહેલાં એમને એમ તો નથી આવ્યા ને. એ પછી કહે છે કે મેં દારૂ વેચું છું, બધા મને ઓળખે છે, તો એ દારૂ વેચે એટલે બધા એને એવું કરે સુરક્ષા આપે, હવે નથી વેચતા એટલે અમને નથી આપતા, એવું છે એમાં. જી આપકા નામ કોન સા વિસ્તાર હે, ક્યા ઘટના હુઈ? સર મેરા નામ રાહુલ ઉમેશ સિંહ હૈ ઓર મેં સચિન મેં રહેતા હું. મેરા ભાઈ પહેલે હમ લોગ યહીં પે રહેતે થે ગુડાદરા આસપાસ મંદિર કે પાસ. તો રોહિત કલ રાત કો ગરબા દેખ કે આ રહા થા 2:30 બજે, તો કુછ ઝગડા હુઆ બાતા બાતી હુઈ, ઉસકે બાદ ઉન લોગ ને ચાકુ તલવાર સે ઉસ પે હમલા કિયા ઓર ઉસકો જાન સે માર દિયા. અભી તક વહાં પે સીસીટીવી કેમરા લગી હૈ. પંકજ ટકલા, લાલા સની और लंबे बाल वाला चेतन फाड़ू और लाला के दो भगने, उन लोग के ऊपर कोई कार्रवाई नहीं हुई. बुढ़ादरा में हम लोग पुलिस स्टेशन के पास खड़े हैं. मारने वाले क्या करते हैं और क्या वजह मारने का? दारू, दो नंबर का दारू का धंधा है उनका बुढ़ादरा नहर के पास, और यही इनका काम है. इधर का दारू इधर करना ये सब काम है, लेकिन उसकी वजह से इनका कोई कुछ नहीं कर पा रहा है यहाँ पे. भाई को मारने का कारण क्या था? सर ये तो मुझे कंफर्म नहीं मालूम है, लेकिन वो पहले यहीं पे हम लोग रहते थे तो बहुत पहले झगड़ा हुआ था, तो उसके वजह से उन लोगों ने दुश्मनी निकाला. सर आपका भाई कहाँ से जा रहा था? वो कहाँ? सर वो बुलेट गाड़ी है उसके पास, वो बुलेट गाड़ी से वो आ रहा था तो गड्ढा है वहाँ पे उसकी गाड़ी स्लिप खा गई, तो वहीं पर उन लोगों ने चाकू से. और अरविंद राठौड़, GTV न्यूज़, सूरत.